હેલો ફ્રેન્ડ, તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રેસી પેકિંગ માં સ્વાગત છે. જો તમે હજી સુધી મારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન ને પ્રેસ કરી લેજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલા જોવા મળે. આ મારી અધર્સ ચેનલ છે, નિખિલ ઇઝી ક્રાફ્ટ. આ ચેનલની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જેવો તમે મને આ ચેનલમાં સપોર્ટ કર્યો છે એવો મારી અધર્સ ચેનલને સપોર્ટ કરતા રહેજો અને એના અનુભવો મારી સાથે શેર કરજો. હેલો ફ્રેન્ડ, આજે હું તમને પાણીપુરીનું સ્ટફિંગ બનાવતા શીખવાડવાનો છું. તે કેવી રીતે બનાવવાનું એ હું તમને ડ્યુરિંગ ધી રેસીપી શીખવાડતો જઈશ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરતા રહેજો. પાણીપુરીનું સ્ટફિંગ બનાવવા માટે આપણે અત્યારે એક બાઉલમાં 500 ગ્રામ બાફીને મેશ કરેલા બટાકા લેવાના છે. એમાં 1 કપ જેટલા આપણે બાફેલા ચણા એડ કરીશું અને 1 ટીસ્પૂન આપણે જે પાણીપુરીનો સ્પ્રિંકલ મસાલો હોય છે તે એડ કરવાનો છે અને 2 ટીસ્પૂન આપણે લીલા ધાણા અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. પાણીપુરી સ્પ્રિંકલ મસાલો કેવી રીતે બનાવવાનો તે મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તમે જઈને જોઈ શકો છો. હવે આને એકવાર ચમચીથી સરખી રીતે મિક્સ કરીને પછી આને હાથેથી સરખી રીતે એકવાર મિક્સ કરવાનું છે. સરખી રીતે મિક્સ કરી દેવાનું. આ સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરીશું. સર્વ કરીને આપણે આને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો આપણો પાણીપુરીનો મસાલો બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તમને આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે.